शांति। 31/7/2023 आजना बाबाना मधुर महावाक्य, मीठा बाळको, तमे बापने याद करो, आ याद ज विश्व माटे योगदान छे, आनाथी ज विश्व पावन बनशे, बेड़ो पार थई जशे। प्रश्न छे, क्या बाळकोनी संभाळ अंत समयमां स्वयं बाप दादा करे छे? उत्तर छे, जे बाळको लांबा समयथी કાંટાને ફૂલ બનાવવાની સર્વિસમાં તત્પર રહે છે, બાપના પૂરેપૂરા મદદગાર છે, એવા બાળકોની અંત સમયમાં બાપ સ્વયં સંભાળ કરે છે। બાબા કહે છે, હું મારા મદદગાર બાળકોને વન્ડરફુલ એટલે કે અદ્ભુત સીન સિનરીઓ દેખાડીને ખૂબ બહેલાવીશ, તેઓ અંતમાં ખૂબ સુખ જોશે, સાક્ષાત્કાર કરતા રહેશે। બીજું, જેમને એક બાપ બીજુનો કોઈ આપાટ પાક્કો છે, એવા બાળકોને જ બાપની મદદ મળે છે। ગીત છે, પ્રીતમ આન મિલો। ઓમ શાંતિ। પ્રીતમ અને પ્રિયતમાઓ, પ્રીતમ એક છે અને પ્રિયતમાઓ અનેક છે। પ્રિયતમાઓ બોલાવી રહી છે એક ભગવાનને, અનેક ભક્ત બોલાવી રહ્યા છે, શેના માટે? સુખ માટે। કન્યા બોલાવે છે, પ્રીતમ આવીને મળો, શેના માટે? સુખ માટે। સગાઈ થાય છે સુખ માટે, પરંતુ હવે બાળકો જાણી ગયા છે, જ્યારે કે રાવણ રાજ્ય છે તો પ્રીતમથી કોઈ સુખ મળી નથી શકતું, રાવણ રાજ્યમાં સુખ હોઈ ન શકે। પ્રિયતમાઓ બધી શોક વાટિકામાં છે ત્યારે તો બોલાવે છે, અશોક વાટિકામાં તો કોઈ બોલાવતું નથી, કોઈ દુઃખ અથવા શોક નથી તો બોલાવશે કેમ? દુઃખમાં જ પ્રીતમને યાદ કરે છે, પછી પ્રીતમ મળી જાય છે તો અડધો કલ્પ પ્રિયતમાઓ યાદ કરવાથી છૂટી જાય છે। હમણાં તમે જાણો છો, સૌથી મીઠા સૌથી પ્રિય પ્રીતમ છે જ એક પરમ પિતા પરમાત્મા, સૌથી ઊંચા સૌથી શ્રેષ્ઠ। અહીં કોઈ મનુષ્ય પોતાને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કહી ન શકે। ભલે કહે છે ઈશ્વર સર્વવ્યાપી છે, શિવો હમ, પરંતુ એકબીજાથી શ્રેષ્ઠ તો હોય જ છે ને। સાધુ લોકોમાં જે ઉચ્ચ હોય છે એમને બીજા સાધુ લોકો દંડવત પ્રણામ કરે છે, પરંતુ સૌથી ઊંચામાં ઊંચા એક જ પ્રીતમ પરમ પિતા પરમાત્મા ગવાયેલા છે, બધા એમને યાદ કરે છે, જરૂર સુખ માટે। જ્યારે બહુ જ દુઃખ થાય છે તો ઘણી પ્રિયતમાઓ યાદ કરે છે। હમણાં બાળકોને એટલો દુઃખનો અનુભવ નથી, હજુ તો ખૂબ દુઃખ આવવાનું છે। જેમને બોલાવાય છે એ આવશે તો જરૂર ને, તો બાપ પણ આવે છે। બાપના બનવાથી એક સેકન્ડમાં સુખનો વારસો મળી જાય છે। બાળકોને નિશ્ચય થવો જોઈએ, અમે બાપની ગોદ લીધી છે તો સેકન્ડમાં જીવન મુક્તિ મળી છે। બાળક જન્મે છે તો ગોદમાં આવી જાય છે, પછી નિશ્ચય થઈ જાય છે કે આ વારિસ છે, આ પણ બેહદના બાપ છે। હવે સારી રીતે એમને ઓળખી લે છે, ઓળખવામાં કોઈ તકલીફ નથી। બાળકો ખૂબ છે, ગવાય છે સંશોષ ફાધર, એટલે કે બાળકો દ્વારા પિતાની પ્રત્યક્ષતા, તો કોઈને કહેવાની જરૂર નથી। અનેકાનેક બ્રહ્મા કુમાર કુમારીઓ છે, આટલા અસંખ્ય બાળકો સિવાય ઈશ્વરના બીજા કોઈને હોતા નથી।
શ્રી કૃષ્ણ તો દેવી ગુણો વાળા મનુષ્ય છે, મનુષ્યને આટલા બાકો હોઈ ન શકે। તમે જાણો છો આપણે શિવ બાબાના બાકો છીએ। તમે કહી શકો છો કોઈ પણ મનુષ્યના આટલા બાકો હોતા નથી। કેટલા બ્રહ્મા કુમાર કુમારીઓ છે, ગાયન તો છે ને પ્રજાપિતા બ્રહ્માનું, યાદ કરે છે ત્રિકાલદર્શી પરમાત્માને। ભગવાનના જ આટલા બાકો હોઈ શકે છે, તો એ નિરાકાર જ્યારે સાકારમાં આવે છે ત્યારે તો એડોપ્ટ કરે। શરીર ન હોય તો ગોદ કેવી રીતે લે? તમે ઈશ્વરની ગોદમાં આવ્યા છો, જાણો છો એ જ પ્રીતમ છે, સૌથી મીઠા સૌથી પ્રિય છે। પ્રેમ કરવા વાળાને પ્રીતમ કહેવાય છે। તમે જાણો છો આપણા ઊંચામાં ઊંચા પ્રીતમ એ છે જેનાથી આપણને પ્રિયતમાઓને સ્વર્ગના સુખ ઘનેરા મળે છે। એમની સન્મુખ બેઠા છીએ, ભક્તિ માર્ગમાં ગાય પણ છે। રામનું નામ લેવાથી મનુષ્ય પાર થઈ જાય છે, એટલે રામ રામ ખૂબ કહે છે। જેવી રીતે ગંગા નદીને પતિત પાવની સમજે છે, મનુષ્ય ત્યાં જઈને પાંદડા પર દીવો પ્રગટાવે છે। જેવી રીતે શ્રી કૃષ્ણને પાંદડા પર સાગરમાં અંગૂઠો ચૂસતો દેખાડે છે, તે પછી દીવો પ્રગટાવીને પાંદડા પર રાખે છે। આત્મા પણ દીપક છે, મનુષ્યોને તો પૂરું જ્ઞાન નથી। એમની માટે તો જેમ કે એક રિવાજ થઈ ગયો છે। દીવો પ્રગટાવીને કહે છે આત્મા પાર થઈ જાય છે। પરમપિતા પરમાત્માને તો ખેવૈયા કહેવાય છે, વિષય સાગરથી પાર લઈ જાય છે। તેમણે શબ્દો સાંભળીને એક રિવાજ બનાવી દીધો છે। બાપ આત્માઓનો દીવો પ્રગટાવે છે, આ બધી નિશાનીઓ છે। આત્માને આ શરીર છોડીને જવું પડે છે, તે પાર પરમધામમાં, પેલે પાર। તમે જાણો છો આત્મા અજ્ઞાન સાગરથી તે પાર જઈ રહ્યો છે। ખેવૈયા તો બાપ જ છે, ગંગાજીને ખેવૈયા શબ્દ નથી આપી શકાતો। ખેવૈયા અથવા સાજન તો સાથે સાથે જોઈએ, કેટલાઓને સાથે પેલે પાર લઈ જાય છે, ભિન્ન ભિન્ન નામ રાખી દીધા છે। બાકી બોટમાં અથવા સ્ટીમરમાં બેસાડી કોઈ લઈ નથી જતા। આપ બાકો જાણો છો કેવી રીતે યાદની યાત્રામાં રહીએ છીએ, આમાં કઈ મુખથી રામ રામ કહેવાની જરૂર નથી। મનુષ્ય તો કહે છે રામ રામ કહો, સમજે છે અમે આ નામ દાન કરીએ છીએ। બાપ પછી દાન આપે છે અવિનાશી જ્ઞાન રત્નોનું, કહે છે મીઠા મીઠા લાડલા આત્માઓ મુજ બાપને યાદ કરો। આ બાપની યાદ વિશ્વ માટે યોગદાન છે। શિવ બાબાને યાદ કરો, હકીકતમાં રામ પણ પરમ પિતા પરમાત્માને કહે છે। પછી રઘુપતિ રાઘવ રાજા રામ કહી દે છે। આપ બાકો હવે ડ્રામાને જાણો છો, સ્વર્ગથી લઈને તમને બધી ખબર છે, કોણ કોણ આવ્યું છે, કેવી રીતે પછી આવશે, જે કંઈ થતું આવ્યું છે તે બધું ડ્રામામાં નોંધ છે। આ ભોગ વગેરે લગાવાય છે, આ બધી ડ્રામામાં નોંધ છે, નવી કોઈ વાત નથી। તમે સાક્ષી થઈને જુઓ છો, દરેક એક્ટર એટલે કે પાઠધારી છે, જાણો છો તે પોતાનો પાઠ ભજવી પાછા જાય છે ખુશીથી। મનુષ્ય કહે છે મર્યા
તો સ્વર્ગવાસી થયા. તમે જાણો છો આપણે સ્વર્ગવાસી બનવા માટે પુરુષાર્થ કરી રહ્યા છીએ. મનુષ્ય કાશીવાસ કરે છે ને, ગંગાજીના કિનારા પર બેસે છે. શિવનું તો મંદિર છે, શિવની યાદમાં સદૈવ રહે છે, ગંગાની પણ મહિમા કરે છે, શિવની પણ મહિમા કરે છે. ગંગામાં કોઈ કાશી કલવટ નથી ખાતા, બરોબર. પતિત પાવન તો શિવ જ છે. આ ભેદ છે. શિવનું મંદિર છે. પહેલા એક કુવામાં શિવ પર બલિ ચડતા હતા. તમે બનારસ વાળાઓએ સારી રીતે જ્ઞાન આપી શકો છો. બનારસ વાળાઓને જ્ઞાન આપો. બોલો, તમે અહીં બેઠા છો, ગંગાનો કિનારો પણ છે, શિવનું મંદિર પણ છે, પછી તમે શિવ પર બલિ કેમ ચડો છો? શિવ પતિત પાવન છે કે ગંગા? હકીકતમાં પતિત પાવન તો શિવ જ છે. ભગવાનની પાસે જ બલિ ચડે છે. ભગવાન ભગવાન પર બલિ થોડી ચડશે, આવું તો થઈ ન શકે. એવું નથી તમે પણ ભગવાન, અમે પણ ભગવાન. ભગવાન પતિત થોડી હોઈ શકે છે. જે ગંગા પર સ્નાન કરવા જાઓ છો, ભગવાન પતિત થોડી હોય કે જે ગંગા પર સ્નાન કરવું પડે. સર્વવ્યાપીના જ્ઞાનને તમે ઝટ ઉડાવી શકો છો. પતિત પાવન શિવ છે, આ સિદ્ધ કરી બતાવવાનું છે. બાળકોને પોઈન્ટ અપાય છે સમજાવવા માટે. કાશીમાં સમજાવવાનું સૌથી સહજ અને સારું છે. શિવનું મંદિર છે તો જરૂર ક્યારેક આવ્યા છે. શિવને હંમેશા બાબા કહેવાય છે. એમને પોતાનું શરીર ક્યારેય મળતું નથી. આમ તો શિવ નામ અનેક બાળકોનું છે, અથવા શ્રી કૃષ્ણ પણ લાખોમાં નામ હશે. પરંતુ એ શ્રી કૃષ્ણ તો સતયુગમાં હતા ને. શ્રી કૃષ્ણના ભક્ત શ્રી કૃષ્ણની મૂર્તિ ઉઠાવી પૂજા કરશે, મનુષ્યોની તો નહીં કરશે. તો સિદ્ધ થાય છે શ્રી કૃષ્ણ સતયુગમાં હોય છે, મનુષ્યોને ખબર નથી. રાધા કૃષ્ણ કોણ છે, એમણે ક્યારે રાજાઈ કરી છે, આ બાપ સમજાવે છે. તમે છો સ્વદર્શન ચક્રધારી. વિષ્ણુ ઉપર આ સ્વદર્શન ચક્રધારી નામ કેવી રીતે પડ્યું, શું કર્યું, આ તો કોઈ સમજાવી નથી શકતા. બાપ તો છે નિરાકાર. વિષ્ણુને આટલા હથિયાર ક્યાંથી આવ્યા કોઈ નથી જાણતું. આપણે સમજીએ છીએ આ બધું ડ્રામામાં નોંધ છે. ભક્તિ માર્ગમાં પણ જેમણે ચિત્ર બનાવડાવ્યા છે એ જ બનાવશે. બધો પૂર્વ નિર્ધારિત ખેલ છે. અડધો કલ્પ ભક્તિ, અડધો કલ્પ જ્ઞાન માર્ગ ચાલે છે. આ વાતોને તમે જાણો છો, તમને જ મજા આવતી હશે. જે સાચી સાચી પ્રિયતમાઓ છે તે પ્રિયતમ તો જૂઠા છે. જૂઠી અને સાચી વસ્તુમાં ફરક તો છે ને. જૂઠા પ્રિયતમ અને સાચા પ્રીતમ. પત્ની પતિને પ્રિય કહે છે ને. હમણાં તમે જાણો છો આપણને પ્રિયતમાઓને કેવા મીઠા પ્રિયતમ મળ્યા છે. એમને પ્રીતમ પણ કહે છે તો બાપ પણ કહે છે. બાપનો પણ પ્રેમ હોય છે. બાપ પાસેથી છતાં પણ વારસો મળે છે. પ્રીતમ પાસેથી પ્રિયતમાઓને કોઈ વારસો નથી મળતો. પોતાને પ્રિયતમાઓ સમજવાથી પણ બાળક સમજવાથી વારસાનો ટેસ્ટ આવે છે. શિવને હંમેશા બાબા કહે છે. શિવ બાબાને શિવ પતિ ક્યારેય નથી કહેતા. હવે તમારે કોઈ શિવનું નામ નથી જપવાનું,
ફક્ત બાબાને યાદ કરો. બાકો આવે છે તો પૂછાય છે, ક્યારે ઈશ્વરના બન્યા? બાળક જ્યાં સુધી ન બને ત્યાં સુધી વારસો મળી ન શકે. માતા પિતા છે તો સન્મુખ મળવાનું છે. નિશ્ચય કર્યો, મળ્યા નહીં અને મરી ગયા તો વારસો નથી મળી શકતો. એવા ખૂબ છે જે વારસો નથી મેળવતા, પ્રજામાં ચાલ્યા જાય છે. બાપ કહે છે, નિશ્ચય થઈ ગયો, આ એ જ માતા પિતા છે તો સન્મુખ આવવું પડે. પછી સર્વિસ કરી આપ સમાન બનાવવાના છે, પ્રજા બનાવવાની છે, અને પછી પોતાના વારિસ પણ બનાવવાના છે. ઘરે બેઠા તો નહીં થશે, મહેનત તો કરવાની છે, ઘરે બેઠા તો નહીં થાય. આ વાતો પર બાળકો વિચાર સાગર મંથન નથી કરતા. શ્રી કૃષ્ણ લીલા પ્રસિદ્ધ છે. લીલા તો સતયુગમાં હોય છે, અહીં થોડી હોઈ શકે. આ તો કોપી કરતા રહે છે. સ્વર્ગમાં શું શું હશે, કેવા મહેલ હશે, આ તો બાળકો મહેસૂસ કરી શકે છે. ત્યાંની તો વાત ન પૂછો, મુખ પાણી થઈ જાય છે. બાપ સુખ જ આપે છે, દુઃખ માટે બાપનું આહવાન થોડી કરે છે. દુનિયામાં ખૂબ દુઃખ છે. એક ઘરમાં જો વહુ છટેલી આવી જાય છે તો ઘરને ડામાડોળ કરી દે છે. એવા ખૂબ ઘર બાબાએ જોયેલા છે, બ્રહ્મા બાબાએ. હમણાં સમય ખૂબ થોડો છે. બાપના બનો ત્યારે બાબા મદદ આપે. વારિસ જ નથી બનતા તો વારસો આપવા વાળાની મદદ કેવી રીતે મળે? બાપ કહે છે, ડરો નહીં. સાવકાર લોકો તો ડરે છે, આ બાપ તો દાતા છે. ભક્તિ માર્ગમાં પણ તમે મારા અર્થ ગરીબોને આપતા હતા, એ અનુસાર જન્મ મળતો હતો. હમણાં ડાયરેક્ટ કહું છું, મારા બનો તો તમને રાજ્ય ભાગ્ય આપીશ. શિવ બાબાને તો કઈ મકાન વગેરે બનાવવાના નથી. તમને પૂછે છે, જ્યારે કે બધા ખલાસ થઈ જવાના છે તો પછી આ મકાન વગેરે કેમ બનાવો છો? અરે, ત્યારે રહે ક્યાં? અંતમાં પણ આવીને બાળકોએ રહેવાનું છે. તમે અંતમાં ઘણા સીન સિનેરીઓ જોશો, ખૂબ ખુશીમાં રહેશો. જેટલો નજીક સમય આવતો જશે, બાબા દ્વારા ખૂબ સાક્ષાત્કાર થતા રહેશે. જે મદદગાર થઈ જશે તે અંતમાં ખૂબ સારું જોશે, ખૂબ સુખ જોશે. દુઃખના સમયે બહુ જ સુખ જોશે. તે વન્ડરફુલ ખેલ છે, વન્ડરફુલ સુખ પણ છે. પાકિસ્તાનમાં પણ તમે મોજમાં બેઠા હતા. વૈકુંઠમાં કેવી રીતે સ્વયંવર થાય છે, લક્ષ્મીનારાયણનું કેવી રીતે રાજ્ય ચાલે છે, બધા બાબા સાક્ષાત્કાર કરાવતા હતા. તમે ખૂબ જોશો. જો શિવ બાબાની મત પર કાંટાઓને ફૂલ બનાવવામાં મદદ કરતા રહેશો તો કહેવાય છે, હિંમતે મરદા મદદે ખુદા. આવા પ્રીતમને તો ખૂબ યાદ કરવા જોઈએ. દુનિયા થોડી જાણે છે, આટલા અનેક બાળકો છે તો જરૂર એમના માતા પિતા હશે ને, જેનાથી સુખ ઘનેરા મળે છે. આ મહિમા કોઈ લૌકિક મા બાપની થોડી છે. તમે પ્રેક્ટિકલ જુઓ છો, કેટલા અસંખ્ય બાળકો છે. ક્રિએટર ગોડફાધર છે, ક્રિએટ કરશે તો એડોપ્ટ કરશે, અપનાવશે ને. કોના દ્વારા? આ છે મુખવંશાવલી. સમજાવવાનું ખૂબ સહજ છે. હમણાં ઈશ્વરની ગોદ લો છો, પછી દેવી ગોદ મળશે, પછી આસુરી,
આ ઈશ્વરીય ગોદથી આપણે શાંતિધામ સુખધામ જઈએ છીએ, આસુરી ગોદથી દુઃખધામ જઈએ છીએ. આ મંત્ર યાદ કરી લો. બાંધેલી ગોપિકાઓ પોકારે છે તો એમની માટે કોઈને કોઈ પ્રયત્ન કરવો પડે છે. બાબા નાના નાના ગામડામાં તો જઈ ન શકે, મોટા ગામડામાં આવીને મળે છે, જવું તો પડે જ છે. સમજાવાય છે બલિહાર પણ કેવી રીતે થવાનું છે. રાજા જનક બલિ ચડ્યા પછી કહેવાયું હવે ટ્રસ્ટી થઈ સંભાળો, રચનાની પાલના તો તમારે જરૂર કરવાની છે. તમે પોતાને આત્મા ટ્રસ્ટી સમજો. માયા રાવણ દુઃખ આપવા વાળી છે એટલે રાવણનું કોઈ મંદિર નથી, બાકી પૂતળા બનાવી દે છે. રાવણે ખૂબ દુઃખ આપ્યું છે, જેટલું દુઃખ આપ્યું છે એટલા જ વર્ષે વર્ષે તેને બાળતા રહે છે. શિવ બાબાએ સુખ આપ્યું છે તો એમના મંદિરો મોટા આલિશાન છે. રાવણ દુઃખ આપવા વાળાનું મંદિર હોઈ જ ન શકે, એને તો ખતમ કરી દે છે. જે કંઈ જોવામાં નથી આવતું, શિવ બાબાનું મંદિર તો દેખાય છે, કેટલી પૂજા થાય છે. હકીકતમાં એવર એટલે કે સદા પૂજ્ય છે જ એક શિવ બાબા, બીજું ન કોઈ. તમે પછી પૂજ્યથી પૂજારી બનો છો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર, પહેલું છે બાપની યાદમાં રહેવાનું છે અને બધાને યાદ અપાવવાની છે. આજ દાન કરતા રહેવાનું છે. બાપ પર બલી ચડીને પછી ટ્રસ્ટી થઈને સંભાળવાનું છે. બીજું, સાક્ષી થઈ દરેક એક્ટરનો પાર્ટ જોવાનો છે. આપણે પાર્ટ પૂરો કરી ખુશીથી પાછા જઈ રહ્યા છીએ. આ સ્મૃતિમાં સદા રહેવાનું છે. વરદાન, સદા બાપ સમાન બની પોતાના સંપન્ન સ્વરૂપ દ્વારા સર્વને વરદાન આપવા વાળા વરદાની મૂર્ત ભવ. ભારતમાં વિશેષ દેવીઓને વરદાનીના રૂપમાં યાદ કરે છે, પરંતુ આવા વરદાની મૂર્ત એ જ બને છે જે બાપ સમાન અને સમીપ રહેવા વાળા હોય. જો ક્યારેક બાપ સમાન અને ક્યારેક તો બાપ સમાન નથી, પરંતુ સ્વયંના પુરુષાર્થી છે તો વરદાની નથી બની શકતા, કારણ કે બાપ પુરુષાર્થ નથી કરતા, એ સદા સંપન્ન સ્વરૂપમાં છે. તો જ્યારે સમાન અર્થાત સંપન્ન સ્વરૂપમાં રહો ત્યારે કહેશે વરદાની મૂરત. સ્લોગન, યાદની તીવ્ર દોડી લગાવો તો બાપના ગળાનો હાર વિજયી મણકા બની જશો. ઓમ શાંતિ. Thank you.